આગામી સમયમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન કર્ણાટક મિઝોરમ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણી થવાની છે એવા સમયે કોંગ્રેસનું યોજાયેલું મહાઅધિવેશન તેને વિધાનસભાની સાથે જ લોકસભાની ચૂંટણીમાં ફાયદો કરાવે તેવી શક્યતા છે કોંગ્રેસમાં નવી તાકાત અને આક્રમકતા રાયપુર અધિવેશનમાં જોવા મળી ખતમ થઈ ગયેલી કોંગ્રેસ ફરી ઉભા થવાના પ્રયાસમાં લાગી છે પાર્ટીનું નવું નેતૃત્વ ઉભું થઈ રહ્યું છે ભારત જોડો યાત્રાની સફળતા બાદ હવે તે પૂર્વથી પશ્ચિમ ભારત વચ્ચે યાત્રા કાઢવાની છે ભારત જોડો યાત્રા અને કોંગ્રેસના તાજેતરના મહા અધિવેશનથી કોંગ્રેસમાં આવેલી ગતિશીલતાની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે જોકે કે પાર્ટીને હજી પણ જમીની સ્તર પર ઘણું કરવાનું છે પાર્ટીમાં નેતા વધુ અને કાર્યકર્તા ઓછા ભાજપને હરાવવા સમાન વિચારવાળા પક્ષો સાથે કોંગ્રેસ આગળ વધવા માંગે છે પરંતુ રાજ્ય સ્તરે આપસમાં રહેલા મતભેદોના કારણે હજી સુધી તે કોઈ નિર્ણય લઈ શકી નથી ઉપરાંત પાર્ટીને પાયાના સ્તરેથી મજબૂત કરવાની તાતી જરૂર છે બ્યુરો રિપોર્ટ